ગુજરાતી વેન્ટિલેટર ભારત શોટ બહુ બહુ શુભકામનાઓ. પહેલાં તો સબકો પ્રણામ, નમસ્કાર, કેમ છો? ડેડી રાજકોટ, રાજકોટ કે ડેડી એ કાકુભાઈ હરિભાઈ, કાકુભાઈ હરિભાઈ ત્રિકમલાલ હેમભાઈ શ્રોફ, તો ડેડી કા નામ હે તો ઉનકા ગાંવવાલા ઓર મેં સબ લોગ સે આશીર્વાદ લેકે યે પિક્ચર કરૂંગા. એન્ડ આઈ હોપ આઈ મેરા ડાયરેક્ટરને જીતના મેરે પર ભરોસા કિયા ઉસકા ભરોસા મેં ગુજરાતી મેં કર સકૂંગા. ગુજરાતીમાં વાત કરી શકું છું પણ પ્રેક્ટિસ છે નહીં ઘરે, એટલે ડેડી છે નહીં અત્યારે, ડેડી ગયા છે ઉપર, અથવા પપ્પા કે સાથ બેઠકે ગુજરાતીમાં વાત હોતી હતી જબ મેં છોટા થા, ઓર મેરે કુછ દોસ્ત લોગ ગુજરાતી મેરી મુંબઈ મેં ઉનસે બાત કરતા હું. મોકા મિલા ગુજરાતી પિક્ચર કરને કા, ગ્યારહવી પિક્ચર હે, ચલો જબ ભી આયા દેર આયા દુરુસ્ત આયા દો એકકા લેકે આયા, ઓર ગુજરાતી મેં આપ લોગો કો કોશિશ કરૂંગા કે મેં સહી બાત કરને કી કોશિશ કરૂંગા. ટ્રાન્સ મેરે સબ ભાષા કા બેન્ડ બજા હુઆ હૈ મગર મેં કોશિશ કરતા હું કે સબ ભાષા મેં મેં પિક્ચર કરું કે હમારે જીતને હિન્દુસ્તાન કી ભાષા કોશિશ કરૂંગા. ઇતના હૈ કે ઇતના જિંદગી નહીં હૈ મગર બીજું કંઈ નહીં, આવજો મળીએ પછી. કામ હા પ્રેપરેશન છે, એટલે કેવી રીતે બોલવાનો, કેવી રીતે બિહેવ કરવાનો, એક્ટિંગ તો કરવાનો નહીં બિહેવ જ કરવાનો છે. અને ડાયરેક્ટર છે, રાઇટર છે, કેમેરામેન છે, મ્યુઝિક ડિરેક્ટર છે, આટલા બધા કાસ્ટ છે, હેવી કાસ્ટ છે, તો ટેન્શન મને મને નહીં લાગે કે ટેન્શન કંઈ કંઈ છે. મારું બહુ અચ્છા લગા, મેરે દિલ કો બહુ અચ્છા લગા, મેં મેં રોયા, હસા, ખૂબ જ આવડલ, મને ઇતકા આવડલ કે કા અપ્રતિમ અપ્રતિમ આવડલ. પણ જાકીદા તેવા અસા વિચાર હતા કે વેન્ટિલેટર આપણ કરુયા, કે હી સંધી મિલાલ્યાનંતર કસં વાટલે? ખૂબજ આવડલ મલા, મલા અસં વાટલ કી જે માઝા ઇન માય બોન મેરો, મેરે હડ્ડી મે ઘુસા દે યે પિક્ચર. મેં ઝ્યાદા પિક્ચર દેખતા નહીં હું મગર યે પિક્ચર મેરે કો માપુસ્કર બાબાને બુલાયા થા આકે દેખને. જબ મેને દેખા તો મેરે કો ઇતના અચ્છા લગા કે મેરા દિલ ઇતના ખુશ હુઆ, મેં રોયા, હસા, મેં એકદમ ફ્રી હો ગયા થા કે એક એક પુરાના આદમી વેન્ટિલેટર પે ઓર ઉનકે પરિવાર આતે હૈ સબ મિલને કે લિયે, કિસકે દિલ મેં ક્યા હૈ, તો યે બહુ બહુ અચ્છા લગા. મેરે કો નહીં માલુમ ડાલી, મેં તો પ્રયત્ન કિયા, મેરે કોઈ લિયા નહીં, ઓર ફિર કોશિશ ભી કી કે કુછ દોસ્તો કો સમજાઉં કે ગુજરાતી પિક્ચર શરૂ કરો કરો, તો ઉન લોગ સમજે નહીં. અભી અચ્છા હૈ કે અભી તો લાઇન લગ ગયા, ગુજરાતી ફિલ્મે બહુ બન રહી હૈ ઓર મુજે ઇનને લિયા ઓર માપુસ્કર કે સબ્જેક્ટ મે લિયા, મતલબ એક ઇજ્જતદાર પિક્ચર સે આઉં તાકે જબ ગુજરાત મે જાઉં તો મેરે પપ્પા કે ગાંવ વાલે બોલે કે અરે વાહ વાહ શું છે,
શું વાંચે બાપા યે 11મી હે દાદા 12મી ઇંગ્લિશ હોગી અગિયાર એટલે અગિયાર છે અગિયાર બે કો ચલાવજો સર એક ફક્ત શેવટચા પ્રશ્ન વિચારતો કારણ આતા રિજનલ સિનેમાની તાકત લોકોના કળું આલી રિજનલ સિનેમાતે કથા ખૂબ ચાંગલે અસતા આણે ગુજરાતી અસો મરાઠી અસો ત્યાબદલ તુમી કા સંગાલે મંજે હિન્દુસ્તાન આહેત ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી આહેત મંતેત બોલિવૂડ આહેત પણ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીત ટેલેન્ટ ખૂબજ આહેત આણે રિજનલ કાય આણે તે મલા વાટતત નહી ધેર ઇઝ નો રિજન ઓર સચ વે આંસુ કા કલર બદલતા નહી હૈ આપ રોએંગા તો સેમ આપકા ભૂખ ભી સેમ આપકા હવસ ભી સેમ આપકી સારી બાતે સેમ ખાલી જબાન અલગ હૈ ભીડુ બાકી ઇમોશન મે કોઈ લેંગ્વેજ નહી હૈ કઈ નહી મજા લેવાનો જલસા કરો હેલ્પ કરો મમ્મી ડેડી બેસ્ટ બચ્ચે લોગ બેસ્ટ કઈ નહીં સેવા કરો બીજું કઈ નહીં સેવા કરો સેવા કરો બાપા સેવા કરો સર હિન્દી માં સગત પહેલો ઓકે હાઉ ધ ફીલિંગ્સ વેન્ટિલેટર જો એક ઘર બન રહા હે ઓર ઇતના સેટ લગ રહા હે ગુજરાતી ફિલ્મ કે લિયે ક્યા કહેના ચાહેંગે નહીં બહુત કમાલ કી બાત મુજે લગતી હૈ કે જબ ભી એક ફિલ્મ બનતી હૈ એક લેંગ્વેજ મે એક ભાષા મે ઓર ફિર દૂસરી ભાષાઓમાં બનતી હૈ ક્યોંકિ વહાં કી ઓડિયન્સ ભી ચાહતી હૈ કે વો ઇસ કહાની કો ઉનકે માધ્યમ મે દેખે ઉનકે ઉનકી કમ્યુનિટી મે દેખે ઓર વેન્ટિલેટર કી ખાસિયત યહી હૈ કે યે કિસી ભી ફેમિલી મે હો સકતા હૈ ભારત કે કિસી ભી ફેમિલી મે હો સકતા હૈ ઓર કિસી ભી પ્રાંત મે સો ઇટ્સ ઇટ્સ અ લવલી બિગિનિંગ ઓફ દેટ જર્ની એન્ડ ઇટ્સ ડેફિનેટલી અ એડેડ થિંગ ફોર મી બિકોઝ ઉમંગ વ્યાસ અસિસ્ટેડ મી ઓન ટુ ફિલ્મ્સ થ્રી ફિલ્મ્સ એક્ચ્યુઅલી થ્રી ફિલ્મ્સ એક્ચ્યુઅલી એન્ડ નાવ ધીસ ઇઝ હિઝ ડેબ્યુ So I really wish him all the best. I wish Iradha Entertainment all the best. Falguni Patel, who is the producer of the film. And of course, Jaguda, to be doing his first film in his mother tongue, in through this film. And of course, I'm sure that he'll look much more dashing on screen than I have in the Marathi version. Because I really am a great fan of Jackie. Yeah, I think it will be because I have not worked with him as an actor or a director, but all my interactions have been that he's a very fun guy. Aur ye jo Gujarati cast hai, ye bahut zabardast actors hain sab. Aur ye is film mein chote chote roles ko bhi bahut achhi tarah nibhayenge aisa mujhe lagta hai. To main bahut excitedly ise dekhunga. Maybe गेम चेंजर होगा ये गुजराती फिल्मों के लिए क्योंकि बहुत सारी फिल्में आती हैं बहुत सारे अलग अलग इंडस्ट्रीज हैं हमारे इंडिया में एक गुजराती इंडस्ट्री ऐसा है कि अभी मॉडर्न हुई है और अभी अभी जो है मॉडर्न अर्बन फिल्म्स बनने लगी हैं उसमें शायद एक चेंज रोल प्ले कर सकती है गेम चेंजर का एक्चुअली मैं ये प्रिडिक्शन नहीं करूँगा कि फिल्म क्या कर देगी या क्या बन जाएगी या यू नो गेम चेंज करेगी कि नहीं मैं कहता हूँ कि अच्छी फिल्म ये अपील करेगी ऐसे मुझे लगता है बिकॉज स्टोरी बहुत ही अपीलिंग है इट्स अ वेरी वार्म a very funny dramatic at the same time kuch ajeeb combination hai is film is kahani ka to mujhe lagta hai ye gujarati audiences ko bahut achhi tarah entertain karegi aur ye shayad hindi mein bhi wapas aa jaye to I think it will be a very appealing film थँक्यू सर राय सर एकूणच आता आनंद विभोर झाला असाल सेट बघून व्हेंटिलेटरचा सिनेमा आणि एकूणच गुजरातीत होताना काय फिलिंग सर आता प्लीज सांगा आनंद गगनात मावेला कारण जेव्हा ही फिल्म लिहिली गेली आणि मग ती डिरेक्ट केली प्रोड्यूस झाली लोकांनी खूप खूप प्रेम दिलं आणि त्यानंतर आता ती गुजरातीमध्ये येते एका वेगळ्या कल्चरमध्ये ती फिल्म येते तर खूप क्युरियस आहे की काय एक्झॅक्टली होणार आहे लोकांना कशी आवडणार आहे आणि आय एम व्हेरी हॅपी कारण ह्या फिल्ममध्ये आशुतोष गोवारीकर होते आणि आशुतोष गोवारीकरांचा असोसिएटच ही फिल्म डिरेक्ट करतो आहे लिहितो आहे सो आय एम व्हेरी एक्सायटेड त्यामुळे असं ते कसं कनेक्शन लागत गेलं इट्स लाईक अमेझिंग अमन सर आणि एकूणच जेव्हा जग्गूदादा हा रोल प्ले करत आहेत आणि जग्गूदादा जेव्हा सिनेमा पाहायला आला तेव्हा लोटपोट हसत होते त्याबद्दल काय सांगाल प्लीज ओ येस जेव्हा आमचं पहिलं स्क्रीनिंग झालं सनी सुपर साऊंडला त्यावेळेस जग्गूदादा आले होते अनिल कपूर आले होते अनिल कपूरनी त्यांनी म्युझिक लॉन्चही केलं
आणि आय एम व्हेरी थँकफुल टू हिम. तर ते दोघेही पुन्हा फिल्म बघायला आले आणि मी फिल्म बघत नव्हतो, मी जगुजाधनकडे बघत होतो. ते इतके हसत होते आणि मग इंटरवलनंतर असा रुमाल त्यांचा तो बांधलेला काढला आणि ते सारखे डोळे पुसत होते आणि मला इतकं भरून आलं. आणि त्यानंतर बाहेर आले आणि फक्त एकच म्हटलं, भिडो क्या फिल्म बनायला तू यार, सही एकदम. आणि त्यानंतर जेव्हा उमंगनी स्क्रिप्ट लिहिली आणि मग उमंगचीच आयडिया की आपण जगुजाधनला कास्ट करूया आणि आय सेड ये मार दिया इसने मास्टर स्ट्रोक, सही एकदम. तो दिस इज उमंग्स आइडिया दैट एंड नॉट प्लान्ड. नॉट प्लान्ड, नॉट सुपर. सर हिंदी मध्ये प्रियंका जी का तस्वीर वो बहुत बड़ा इस बारे में गुजराती में भी बन रही है, उनका क्या रिएक्शन? आई मीन शी वाज वेरी एक्साइटेड क्योंकि हम लोग देख ही रहे, हम लोग ये सोच ही रहे थे कि और कितने लैंग्वेजेस में ये फिल्म की जा सकती है, क्योंकि सिचुएशन ऐसा है कि कोई भी लैंग्वेज में इसको डाल दो एक अलग तरह का एक डायनामिक्स ओपन हो जाता है, वो था. और गुजराती अगर आ गई तो एक अलग कल्चर है, वेरी क्लोज टू महाराष्ट्र. और उसमें फिर जगुदादा आ गए तो वो उनकी एक्साइटमेंट और बढ़ गई. तो प्रियंका एंड मधु जी इज़ वेरी हैप्पी दैट जगुदा इज़ प्लेइंग आशुतोष कैरेक्टर इन द फिल्म एंड फाइनली इट इज़ बीइंग डायरेक्टेड बाय द एसोसिएट ऑफ आशुतोष गोवारीकर मिस्टर उमंग व्यास. सो वेरी मेरा कोई कंट्रीब्यूशन सर का पूरा कंट्रीब्यूशन कोई फिल्म ही दे दी ऐसे गिफ्ट रैप करके हमको. मैं बस जाके इनके सेशन में बैठ के चाय पीता रहा, हंसता रहा और कोई कंट्रीब्यूशन नहीं है सर. क्या कहना बाकी सारा उसका है फिल्म के बारे में और वेंटिलेटर पूरा छोड़ा. अरे हम लोग बहुत खुश हैं, इससे ज़्यादा खुशी हो नहीं सकती है कि इतनी बेहतरीन फिल्म विच हैज़ बीन अप्रिशिएटेड बाय एवरीवन एंड ऑल द लव्ड वंस, ऑल द मेंटर्स. आशु सर थैंकफुल टू हिम फॉर एवर. राजेश सर इनके सपोर्ट के बिना तो पत्ता भी नहीं हिलने वाला है. सो ऑल ऑफ दीज पीपल आर हियर, द प्रोड्यूसर्स इरादा एंटरटेनमेंट, दे हैव शोन इमेंस ट्रस्ट इन अस एंड या सो हियर ऑन हम लोग यही उठा के वील मेक श्योर दैट सिमिलर सॉर्ट ऑफ एंटरटेनमेंट वी कैन गिव टू गुजराती ऑडियंस. मेरे से सवाल है ओ अच्छा नहीं देखो अभी कैसे है कि नाउ टाइम इज चेंजिंग. जिस तरह से रीजनल सिनेमा अभी ऊपर आ रहा है, मराठी भी जिस तरह से अभी जहाँ पे उस स्टेज पे है, तो गुजराती सिनेमा भी उस स्टेज तक पे जा रहा है. क्योंकि जिस तरह से अभी जो तीन चार फिल्में हिट हो गई, तो अगर ये भी फिल्म हिट हो जाती है सो इंशाल्लाह ये भी फिल्म हिट हो जाएगी, है ना, उमंग कर रहे तो एक अलग एनर्जी आएगी. अभी देखिए ना, उमंग है, जगुदादा है, दे हैव कम इन टू गुजराती इंडस्ट्री एंड नाउ दे आर गोइंग टू मेक गुजराती फिल्म. सो ऑलरेडी इतनी एक्साइटमेंट होगी तो क्या होता है, इंडस्ट्री को बहुत फ़ायदा होगा. फिर जो बाकी इन्वेस्टर है, जो छोटी छोटी फिल्में या बाकी फिल्में करने वाले, उनको भी कॉन्फिडेंस आता है ना कि यार ये उमंग व्यास और जगुदादा आ रहे हैं, यानी कि फिल्म इंडस्ट्री में थोड़ा अभी जान आ जाएगी. तो एक्साइटमेंट ऑफकोर्स रहेगी 100%. हाँ नहीं नहीं ऐसा मतलब ऑफकोर्स आशुतोष गोवारीकर माय इंस्पिरेशन. ऑफकोर्स वो होती है क्योंकि अभी आप सेट देखो कैसा लगा है. मुझे मराठी फिल्म में ऐसा सेट नहीं दिया था, मुझे बजट नहीं था. इसको क्या क्या मिल रहा है. अभी जग्गू दादा गए ना तो हमको तोड़ फोड़ तो करना पड़ेगा. थैंक यू.